દબાણનું આયોજન કરાયું હતું. 172 સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિઓ આ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિને 38 લાખ જેટલી રકમ જે તે વ્યક્તિને પરત કરવામાં આવી લોક દરબારમાં સરકારી એડવોકેટ નયન સુખડવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓને ડામી દેવા અને સાયબર ક્રાઇમના બનતા ગુનાની તપાસ દરમિયાન ભોગ બનનાર અરજદારને રાહત મળે તેવો નવતર નિર્ણય ગુજરાત પોલીસ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત પોલીસના આ નવતર નિર્ણયથી લોકો માહિતગાર બને તે માટે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના અધ્યક્ષ સ્થાને આ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરબારમાં સરકારી એડવોકેટ નયન સુખડવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમ એક મોટો પડકાર છે. નાની નાની રકમ લોકો ગુમાવ્યા બાદ પરત પરત મેળવતા નથી, પરંતુ લાખો રૂપિયા ગુમાવનાર વ્યક્તિઓ બદનામીના ડરે કેસ કરતા નથી, જેથી સાયબર માફિયાઓની હિંમત વધી જાય છે. યોજાયેલા લોક દરબારમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કેવી રીતે પોતાની સાથે સાયબર ક્રાઇમ થયું તે અંગે જાણ કરી હતી. આ સાથે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિને 38 લાખ જેટલી રકમ જે તે વ્યક્તિને પરત કરવામાં આવી. આજે સુરત શહેરના ડીસીપી ઝોન 3 શ્રી પિનાકીન પરમાર દ્વારા એની જો સમગ્ર જો પોલીસ સ્ટેશન જો એના તાબામાં આવે છે, આ વિસ્તારમાં જેટલા સાયબર ક્રિમિનલો દ્વારા અમારા લોકોના જો ચીટિંગ કરવામાં આવી હતી, જો હાવ નાની રકમો હતી, 400 રૂપિયા 500 રૂપિયા લઈને 1000 2000 5000 તક હતી, અને એના જ્યારે બનાવ બના આ લોકોની સાથે ત્યારે આ લોકો જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી. ફરિયાદના અંતે જો એ અને પોલીસના પ્રયાસના અંતે આ બધા પૈસા આપણા રિકવર પણ કરવામાં આવેલા, અને આ જ પૈસા આ લોકોને પરત કરવા માટે આજના કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવેલ. સુરત પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને સાયબર ક્રાઇમ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમ એક મોટો પડકાર છે. નાની નાની રકમ લોકો ગુમાવ્યા બાદ પરત પરત મેળવતા નથી. હવે ઝોન 3 ના પોલીસ સ્ટેશનોમાં